પરફેક્ટ એવી રેસીપી સૌપ્રથમ આપણે આવી રીતે તુવેરની દાળ લેશું અહીં મારી દિવેરવાળી તુવેરની દાળ છે તમે કોઈ પણ તુવેરની દાળ લઈ શકો છો અને તમે કોઈ પણ વાટકી અથવા કપ મેઝરિંગ કપ યુઝ કરી શકો છો સેટ કરી શકો છો તો અહીં આ મારી વાટકીમાં એકસો નેવું ગ્રામ તુવેરની દાળ સમાય છે એટલે આવી રીતના બે આ વાટકી લઈ લીધી છે ત્રણસો ને ગ્રામ ટોટલ આ તુવેરની દાળ છે અહીં નાના નાના ખાના છે એટલે બે ખાનામાં લીધેલી છે તમારે તપેલી યુઝ કરવી હોય તો તમે તપેલી પણ યુઝ કરી શકો છો ટૂંકમાં જે પણ આપણે વાસણ યુઝ કરીએ તે કૂકરની અંદર આવી જવું જોઈએ તો હવે આપણે દાળની અંદર પાણી ઉમેરીશું અને સરસ એકદમ મસળી મસળીને ધોઈ લેશું આવી રીતે આપણે ત્રણ થી ચાર વખત ધોઈ લેશું તો આપણે બંને દાળને સરસ ધોઈ લીધેલી છે હવે આપણે તેને પલાળીશું પલાળવામાં કોઈ પણ માપની જરૂર નથી કે પણ મિત્રો તમારી પાસે ટાઈમ ન હોય અને અચાનક પૂરણપોળીનો પ્રોગ્રામ બન્યો હોય તો તમે તેમ પણ ડાયરેક્ટ બાફી શકો છો તેમાં સેજ એવું પાણી થોડુંક વધારે લેવાની જરૂર પડશે અને સીટી થોડીક વધારે કરવાની જરૂર પડશે એક બે પણ અત્યારે આપણે બે કલાક માટે પલાળીશું ફ્રેન્ડ્સ આપણી તુવેરની દાળને બે કલાક માટે પલાળી છે તો ત્યાં સુધીમાં આપણે આવી રીતના ગોળને સમારી લેવાનો છે તો મેં અહીં સમારી લીધેલો છે કોલ્હાપુરી ગોળ છે તમે દેશી ગોળ લઈ શકો છો તમે ડબ્બાનો જે ઢીલો ગોળ આવે છે તે પણ લઈ શકો છો અને ગોળ ન લેવો હોય તો તમે ખાંડ પણ લઈ શકો છો જે વાટકીથી આપણે તુવેરની દાળ લીધી હતી તે જ વાટકીથી દાબી દાબીને એકદમ જેટલો દબાય એટલો દાબી દાબીને લેવાનો રહેશે તો બે વાટકી મેં લઈ લીધેલો છે અને ગોળ પણ વજનમાં એકસો નેવું ગ્રામ થાય છે તુવેરની દાળ જેટલો જ વજન છે તો ત્રણસો એસી દાળ અને ત્રણસો એસી ગોળ આપણો બિલકુલ રેડી છે સમારી લીધેલો છે અને આપણી તુવેરની દાળને એક કલાક થઈ છે હજી એક કલાક આપણે પલળવા દેશું ટાઈમ છે આપણી પાસે તો ફ્રેન્ડ સરસ આપણી તુવેરની દાળ બે કલાક માટે પલળી ગઈ છે તમારી પાસે ટાઈમ ન હોય એક કલાક જેટલો હોય તો તમે એક કલાક માટે પણ પલાળજો સરસ એવી તુવેરની દાળ સરસ બફાઈ જશે તમને બતાવું નજીકથી એકદમ આપણે આમ કરી તો તૂટી જાય છે સરસ ફોગાઈ ગઈ છે હવે આપણે આ પાણીને નીતારી લેશું ફેંકી નથી દેવાનું આ પાણીને આપણે એક વાસણમાં કાઢી લેશું સરસ આપણે એક ખાનાને નીતારી લીધેલું છે એવી જ રીતે બીજા ખાનાને પણ નીતારી લેશું તમે આ પાણીને ડિસ્કાર્ડ પણ કરી શકો છો પણ આપણે પલાળી તો બધો પોષક તો આમ આવી ગયા હોવાથી આપણે આ પાણી જ યુઝ કરીશું તો આપણે આની અંદર આવી રીતે એક કપ તું એની દાળ હતી તો એક કપ એટલે કે આપણો જે બાઉલ છે તે લઈશું અને ઘટે તો આપણે નોર્મલ પાણી પણ ઉમેરી શકીએ તો તે આમાં ઉમેરી દઈશું વધારે પાણી આપણે નથી ઉમેરવાનું એકદમ સરસ લચકા પડતી તુવેરની દાળ બફાશે સાથે આપણે કુકરમાં પણ પાણી લઈ લીધું છે દોઢ વાટકી આપણે પાણી લીધેલું છે જે તુવેરની વાટકી યુઝ કરેલી હતી તે તો હવે આપણે આ ખાનાને મૂકી દેસુ કુકરમાં અને કુકર બંધ કરીને આપણે ત્રણથી ચાર સીટીથી પ્રેશર કૂક કરી લેવું પછી આપણે આવી રીતના પાંચ આપણી નાની એલચી લેશું અને જાયફળનો ટુકડો લેશું અને તેને આપણે તાજો ખાંડી લેશું હું બંને અહીં સાથે જ ખાંડી લઉં છું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ આપણી તુવેરની દાળ બફાઈ ગઈ છે કુકરમાંથી કાઢ લીધી છે સરસ નેચરલ કુકર ઠરવા દીધું હતું અને તમને બતાવું એકદમ આમ રવો રવો થઈ જાય છે મેસ થઈ જાય છે બંને અને સખત હજી ગરમ છે તો તમને બતાવી પણ દઉં કે સેજ પણ પાણી અંદર નથી તમે આવી રીતના પણ આમ ચમચા વડે મેસ કરી શકો છો અથવા તો આવી રીતના પોટેટો મેસર વડે પણ આવી રીતના મેસ કરી શકો છો તો હું અહીં પોટેટો મેસર વડે

ઘી પણ ઉમેરી દસુ એક વાટકીમાં બે ચમચી ઘી જોતું હોય છે તો આપણે બે વાટકી હતી તો ચાર ચમચી ઘી ઉમેરીશું આ પરફેક્ટ માપ છે પણ તમારે ઓછું ઘી લેવું હોય તો તમે બે ચમચી પણ લઈ શકો છો આપણે અત્યારે ચાર ચમચી લીધી બે વાટકીમાં ગેસની ફ્લેમ ચાલુ કરી લેશું સાથે જે આપણે માપેલો ગોળ હતો તે પણ ઉમેરી તો હવે આપણે સરસ બધું હલાવી લેશું ગેસની ફ્લેમ ચાલુ કરી લીધેલી છે અને આપણે સતત હલાવતા જ રહેવાનું છે ચમચાને આપણે સેજ પણ આઘો નથી કરવાનો તો મિત્રો છે ને એકદમ સહેલું માપ અને યાદ રહી જાય એવું માપ કે જે વાટકી અથવા કપથી તમે સેટ કર્યો હોય તે વાટકીથી તુવેરની દાળ લેવી અને તેટલું જ ગોળ લેવો અને તેટલું જ પાણી લેવું બે કલાક માટે તેને પલાળી રાખવી તુવેરની દાળને જેથી સરસ પહોંચાઈ જાય તો આપણે અહીં બે વાટકી તુવેરની દાળ લીધી બે વાટકી ગોળ લીધો અને બે વાટકી પાણી લીધેલું અને કેવી રીતના બધું લેવાનું આ તે ધ્યાનમાં રાખવાની બાબત મેં આગળ કીધેલી જ છે તમે જ્યારે પૂરણપોળી બનાવો ત્યારે સરસ એક વખત આખી જોઈ લેજો અને પછી ટ્રાય કરજો તો આપણે આવી રીતે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે મીડિયમ મારી જેમ તુવેરની દાળ ક્યાંક ક્યાંક ફોતરાવાળી હોય તો આવી રીતના દેખાશે પણ કાંઈ વાંધો નહીં હલાવ્યા કરીશું અને ઘીની ચમચી જે જમતા હોય તે જ મેં ચમચી લીધેલી છે ચાર ચમચી ઘી લીધેલું છે ઘીની માત્ર તમે વધઘટ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો થોડુંક એવું ઘટ થયું છે ગોળ ઓગળે એટલે ઘીલું થઈ જ જવાનું અને આપણો ત્યારે તાજી એલચી અને જાયફળનો કૂટેલો મસાલો ભૂકો ઉમેરી દેસુ જાયફળ ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે તમારે ન ઉમેરવું હોય તો તો સ્કીપ કરી શકો છો પણ એલચી જરૂરથી ઉમેરજો બહુ જ સારો સ્વાદ આવે છે હું તો બંને ઉમેરું છું તમે પણ બંને ઉમેરીને ટ્રાય કરજો જો ના ઉમેરતા હોય તો સરસ મિક્સ કરી લેશું અને હલાવ્યા કરીશું તો મિત્રો તમે જોઈ શકો છો સરસ કઠાણ થવા આવ્યું છે ખાસ ધ્યાન રાખવું હલાવતા જ રહેવાનું છે સેજ પણ મૂકીને આજુબાજુ જવું નહીં હજી સેજ વાર છે તમે આવી રીતના સ્ટીલની કઢાઈની જગ્યાએ પણ કઢાઈ પણ યુઝ કરી શકો છો તો આટલું કઠણ થઈ જાય આમ ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આમ પોળું પોળું કડાઈમાં કરી લેવું અને થોડીક વાર થાય એટલે પાછું ફેરવી લેવું કેમ કે કડાઈ હજી ઘણી ગરમ હોય છે ગેસ બંધ હોય તો પણ બેસવાની શક્યતા રહે છે આમ પોળું કરીને પાછું ભેગું કરીને હલાવી લેવું પાછું પોળું કરીને હલાવી લેવું ફ્રેન્ડ્સ મેં અહીં આપણી જે તુવેરની વાટકી લીધી હતી તે જ વાટકી પાંચ કટોકટ આમ કરીને લીધી છે દાબ્યા વગર તો પાંચ વાટકી લોટ લઈ લીધો છે તેની અંદર આપણે તેલ ઉમેરીશું આ ટી સ્પૂનના માપનું છે ચાર ટી સ્પૂન આપણે તેલ ઉમેરીશું અને આપણે પાણી ઉમેરીને લોટ બાંધી લેશું જેમ આપણે રોટલીનો લોટ બાંધતા હોય તે જ બાંધવાનો છે ઘણા લોકો રોટલીના લોટમાં મીઠું ઉમેરતા હોય છે તો ખાસ ધ્યાન રાખવું કે મીઠું આપણે આમાં નથી ઉમેરવાનું બીજું બધું સેમ જ રહેશે તો ફ્રેન્ડ્સ આપણે સરસ લોટ બાંધી લીધેલો છે નોર્મલ રોટલીનો બાંધતા હોય તેવો જ છે એકદમ સોફ્ટ અને આપણે તેને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો ત્યાં સુધીમાં આપણો માવો પણ સરસ ઠંડો થઈ જાય તો ફ્રેન્ડ્સ આવી રીતના હલાવતા હલાવતા ગેસની ફ્લેમ બંધ કરી ત્યારની પાંચ મિનિટ થઈ ગઈ છે એટલે પોળું કરીને હલાવ્યું અને આવી રીતના તવે તો ઊભો રહી જાય છે સરસ એકદમ તેની નિશાની છે કે આ આપણો મા માવો એકદમ પૂરણ પરફેક્ટ બન્યું છે બીજી રીત છે કે તમે ગોળી વાળો તો સરસ ગોળી વળે છે એકદમ સરસ તમે જોઈ શકો છો ગોળી વળે છે કશું ક્યાંય ચોટતું નથી તો આ બે રીત છે આપણી પરફેક્ટ પૂરણ બનાવવાની અને જે આપણે લોટ બાંધ્યો તેને પોળીનો લોટ બાંધ્યો કહેવાય તો પૂરણપોળીનું આપણને પ્રિપેરેશન પરફેક્ટ રેડી છે હવે આપણે પૂરણપોળી બનાવીશું સાથે આપણે લોટને બાંધ્યો તેની સરસ દસ મિનિટ થઈ ગઈ છે પાછો એક વખત કેળવી લેશું બધાના ઘઉંના લોટ અલગ અલગ હોય છે એટલે પાણી અલગ અલગ જોતું હોય છે એટલે પાણીનું આમાં માપ નથી જે રોટલીનો લોટ હોય તે પ્રમાણે કરવું આવી રીતના માપનું લુવું લેશું અને તેને આવી રીતના ખાડો કરી લેવો આવી રીતના તમે જોઈ શકો છો શરૂઆતમાં આપણે વણવાનું નથી અને પછી આપણે લુવું લેશું તે પણ આપણે લોટ જેટલું જ લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો માવો છે લોટના અને માવાના પૂરણના પોળીના લોટના એટલે કે આપણે રોટલીના લોટના અને આ પૂરણના તમારી રીતના બંને બોલ કરી શકો છો પછી ડાયરેક્ટ તમારે લેવાના જ રહીએ અને પછી આમાં મૂકીને આમ દબાવતું જવું અને આમ લેતું જવું અંગૂઠાના મદદથી આમ દબાવવાનું રહેશે પૂરણને અને ધીમે ધીમે આમ કરતું જવું સરસ આપણે પોટલી જેમ કરી તે પ્રમાણે જ કરવાનું રહેશે સીલ કરી લેવું એક્સ્ટ્રા ભાગને આપણે કાઢી લેશું સરસ અહીં મોઢું બંધ કરી દેવું તેનું અને પાછો બોલ બનાવી લેવો તો તમે જોઈ શકો છો કોઈ ન કે કે આપણે અંદર સ્ટફ કરી લીધેલું છે પાછો બોલ કરીને ફટામણમાં સરસ રગ દોડી લેવું અને હાથેથી થોડુંક આપણે આમ આમ કરી લેવું પોરણપોળી જાડી જ હોય છે થોડીક તમે તમારા ઘરમાં જે પ્રમાણે ખવાતી હોય તે પ્રમાણે નાની મોટી મીડિયમ કરી શકો છો તો આપણે આવી રીતના થોડીક પોળી કરીને સે જેવું હળવા હાથે આપણે વણી લેવું તો સરસ આપણી પૂરણપોળી એક સરખી બધી બાજુથી વણાઈ ગઈ છે તમે જોઈ શકો છો મીડિયમ એવી મેં વણેલી છે અને પૂરણપોળી વણાઈ જાય એટલે આપણે આવી રીતના આપ કરીને એકસ્ટ્રા લોટ હોય તેને ખંખેરી લેવો પછી આપણી તવી ગરમ થઈ જાય એટલે પૂરણપોળીને ઉમેરી દેસું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે થાય એટલે આપણે પલટાવી ઘણા લોકો આવી રીતના તવીની બદલે તાવડીમાં પણ કરતા હોય છે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી જેથી આપણે આ જાડી પૂરણપોળી હોય તો તે અંદર સુધી કૂક થઈ જાય અને સેજ સેજ આપણે આમ કરશું તો તરત જ તે ફૂલવા લાગશે થોડીક વાર પછી આપણે પલટાવી લેશું અને તમે જોઈ શકો છો સરસ આપણી પૂરણપોળી ફૂલી રહી છે એકદમ ડડો થયો છે મીડિયમ ફ્લેમ જ રાખવી સરસ દડો થઈ ગયો છે પાછો ફેરવવામાં ધ્યાન રાખવું પૂરણપોળી પણ ઘણા લોકો બે રીતે ચડાવતા હોય છે આ આપણી બીજી રીત તો બીજી રીત માં પણ સેમ ચોડાવવાની રહેશે પણ આપણે તેમાં ઘી ચોપડીને છે તો તમે જોઈ શકો છો એક સાઈડ મે ટર્ન કરી લીધેલો છે અને પછી ઘી લગાવી રહી છું અને પછી ફેરવીને પણ આપણે સરસ ઘી લગાવીશું તમે જોઈ શકો છો આ પણ ફૂલી રહી છે તમે કોઈ પણ રીતે કરશો સરસ જ ફૂલશે તો આપણી બીજી જાતની પૂરણપોળી બિલકુલ રેડી છે કાઢી લેશું તો આ આપણી ઘીમાં શેકેલી એટલે કે આપણે પરોઠા થેપલા કરતા હોય તે પ્રમાણે ની પૂરણપોળી રેડી છે અને આ આપણે સાચી રીતથી બનાવેલી પૂરણપોળી છે તેની ઉપર ઘી લગાવવાનું ઘણા લોકો નાની નાની પૂરણપોળી બનાવતા હોય છે ને ઘી ડીપ કરી દેતા હોય છે તમારે જેવી રીતના કરવું હોય તે પ્રમાણે સાથે વાટકીરી ભરીને ઘી પણ સવ કરવું સૂકી ભાજી જોડે કઢી અથવા ગુજરાતી દાળ જોડે આપણે આ પૂરણપોળી સર્વ કરાય છે મારા ઘરમાં તો બધાને લુખી ભાવે છે કશું પણ જોતું નથી સાથે ઘીની વાટકી હોય એટલે કંઈ ન જોઈએ તો ફ્રેન્ડસ આશા રાખું છું કે તમને મારી આ બે જાતથી શેકેલી ફાટિયા વગરની ફૂલેલી પૂરણપોળીની રેસીપી જયુથી પસંદ આવી હશે ખાસ બધા લોકોને તુવેરની દાળ બાફતી વખતે નીચે બેસી જતી હોય છે બળી જતી હોય છે અને પૂરણપોળી ફાટી જતી હોય છે આ તો સેજ આપણને ફેરવવામાં સેજ ફાટી ગયું તો બીજું બધું મસ્ત ફૂલી ફૂલીને દડા થયા છે તમે પણ જોયું તો આશા રાખું છું કે તમને મારી રેસીપી પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઈક કરજો તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો જેથી તે લોકો પણ આવી રીતે પૂરણપોળી બનાવી શકે સો ફ્રેન્ડ્સ રેસીપીમાં આટલું જ હવે નવી રેસીપી સાથે મળીશું ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ